ખોલી સુધી લંચાયો હતો એક દિવસમાં પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને તેની પાસેથી કુલ્લે એક કરોડથી વધુનું બોગ્ગસ નોટ કબજે કરી છે ખેડા જિલ્લામાં આંબાઉગામ સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારામણ સ્વામીના રૂમમાંથી ડુપ્લિકેટ ચલણી નોટો પ્રકરણમાં પકડાયેલ પ્રવીણ ચોપડા સાથે ડુપ્લિકેટ નોટ મામલે અગાઉ દસ જેટલા ગુનાઓ પોલીસમાં નોંધાયેલ હતા અને તેની ધરપકડ પણ કરાઈ હતી અગાઉ રાજસ્થાન અને મુંબઈ પોલીસના હાથે પણ તે ડુપ્લિકેટ નોટ મામલે પકડાયો હતો વારંવાર નકલી નોટના કેસમાં ફસાતો હોવા છતાં પ્રવીણ ચોપડાએ ડુપ્લિકેટ નોટમાં પોતાના બંને પુત્રોને સામેલ કરી દીધા હતા અને બંને પુત્ર જ ખેડા જિલ્લાના અંબાવ સુખીની મુવાડીમાં વડતાલ સંચાલિત સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી રાધારમણના રૂમમાં નકલી નોટ છાપતા હતા પાંત્રીસ વર્ષ જૂના આ આશ્રમમાં માં રાધારમણ સ્વામી છેલ્લા ચારેક વર્ષ અગાઉ મંદિર નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે ચાર વર્ષ બાદ પણ આ કામગીરી પૂર્ણ થઈ નઈ હતી છેલ્લા બે મહિનાથી આંબાઉ ગામમાં સુરતના લોકોની અવરજવર અને તેમનું રહેવાનું વધી ગયું હતું. દરમિયાન રવિવારે સવારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આંબાઉ પહોંચી હતી અને રાધા રમણ સ્વામી અને તેના સેવકને અટક કરી હતી. સ્વામીના રૂમમાંથી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાનું મશીન, કલર પ્રિન્ટર અને રૂપિયા 2000 ના દરની રૂપિયા સિત્તેર લાખ ઉપ્રાંતના કિંમતની ચલણી નોટ કબજે કરી હતી. સુરતમાંથી નકલી નોટનો જથ્થો પકડાયા બાદ તેનું પગેરું ખેડાના અંબાવ સુખીની મુવાડીમાં આવેલા મંદિર સુધી નીકળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ મંદિરમાં દરોડા પાડ્યો હતો ડુપ્લિકેટ નોટ બનાવનાર માસ્ટર માઇન્ડેડ પ્રવીણ જયરામ ચોપડા છે જ્યારે પ્રવિણના બે પુત્રામાં કાળુ પ્રવીણ ચોપડા અને પ્રદીપ પ્રવીણ ચોપડા ખેડામાં સ્વામી મંદિરના સાધુ રામ રમણ સ્વામીના રૂમમાં ડુપ્લિકેટ નોટ છાપતા હતા ડીસીબીએ જેરોક્સ મશીન

પ્રવિણ અને તેના પુત્રે સુરતમાં માર્કેટમાં વટાવી હોવાની વાત પણ સામે આવી રહી છે ડુપ્લિકેટ નોટોમાં પ્રવિણ ચોપડા અને રાધારમણ સ્વામીનો મોટો ભાગ હતો બાકીના સાગીર હતો ડુપ્લિકેટ નોટોમાં અડધો હિસ્સો હતો સુરત શહેરમાં જે ચલણી નોટો નકલી બનાવવા બાબતની ગુનાખોરી થતી હોય છે તે ઉપર ધ્યાન આપી અને આ પ્રકારની કોઈ બાતમી મળે કે એવી કોઈ ગુનાખોરી જો ધ્યાને આવે તો એની એક્શન લેવા બાબતે પોલીસ કમિશનર સાહેબ તરફથી મળેલી સૂચનાઓ અને સર્વેલન્સના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચને થોડા સમય પહેલાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી સર્વૈયા સાહેબના એક ચોક્કસ બાતમી મળી હતી આ બાતમીને આધારે વર્કઆઉટ કરી અને એક ચલની નોટ નકલી ચલની નોટો બનાવવાનો મોટો જથ્થો પકડેલ છે આ સમગ્ર ઘટનામાં સૌ પ્રથમ મળેલી બાતમીના આધારે પ્રતીક નામના એક ઈસમને ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવ્યો હતો એને પકડતાની સાથે જ એની પાસેથી લગભગ ચાર લાખ જેટલી ચાર લાખ ને છ હજારની નકલી ચલની નોટો મળી આવી હતી જેમાં તમામ નોટો બે બે હજાર રૂપિયાના દરની નોટો હતી એ પ્રતિકને પકડી અને એની પૂછપરછ કરતાં એને મળેલી બાતમીના આધારે સરથાણા વિસ્તારમાંથી ધરપકડ એની કરવામાં આવી હતી એને પકડી અને પ્રાથમિક પૂછપરછ કરતાં તેને પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે આ સમગ્ર નોટો છાપવાની અંદર અન્ય ઇસમો પણ સંકળાયેલા છે જેમાંથી મળેલા નામોના આધારે અને એમને બીજા સર્વેલન્સના આધારે એમના લોકેશન વગેરે ચેક કરતાં એમાંના ત્રણ ઈસમો જેમાં નામ છે એક પ્રવીણ જયરામભાઈ ચોપડા બીજા છે કાળુ પ્રવીણભાઈ ચોપડા અને ત્રીજા છે મોહન માધવ વાદુરડે આમાંથી પ્રવીણ અને કાળુ એ પોતા પોતે સગે સગા પિતા પુત્ર થાય છે તેમને પણ સુરત શહેર વિસ્તારમાંથી જ શોધી કાઢવામાં આવ્યા હતા અને તેમની પાસેથી અલગ અલગ જેમાં પ્રવીણ પાસેથી લગભગ ઓગણીસ લાખ કાળુ પાસેથી લગભગ પંદર લાખ અને મોહન પાસેથી લગભગ બાર લાખ જેટલી ચલણની નકલી નોટો મળેલી હતી જે તમામ પણ બે હજારના દરજ બે હજારની ચલની નોટો હતી આ સાથે જ આ સમગ્ર નોટો છાપવા માટે કઈ જગ્યાનો ઉપયોગ થયો હતો અથવા તો કોણ આમાં સંકળાયેલું હતું તે બાબતની પણ વિગતે પૂછપરછ કરતાં ખેડા જિલ્લાના અંબાવ ગામ પાસે આવેલા એક મંદિરમાં જેનું અત્યારે હાલ કન્સ્ટ્રક્શન ચાલું છે તે તેની રૂમની અંદર આ બધાએ સાથે મળી અને તેમાં તે મંદિરમાં જ રહેતા એક સાધુ પણ એમની સાથે સંકળાયેલા હતા એ લોકોએ સાથે મળીને લગભગ એકાદ કરોડ રૂપિયા જેટલી ચલની નોટો છાપી હતી જેમાં છાપવા માટે મોટાભાગે સ્કેનિંગ કરી અને પ્રિન્ટિંગથી એનો ઉપયોગ કરેલો હતો અને આ તમામ બે હજારના દરજ્જાની નોટો હતી તો તાત્કાલિક એ જગ્યાએ પણ છાપો મારી અને ત્યાંના ક્રાઇમ બ્રાન્ચની ટીમો મોકલી અને ત્યાંથી પણ જે સાધુનું નામ છે રાધારમણ સ્વામી એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી લગભગ પચાસ લાખ રૂપિયા જેટલી ચલણી નોટો પણ મેળવવામાં આવી છે આમ કુલે આ પાંચે આરોપીઓને અટક કરી અને એક લાખ અને છવ્વીસ હજાર રૂપિયાની એક કરોડ અને છવ્વીસ લાખ છવ્વીસ હજાર રૂપિયાની લગભગ પાંચ હજાર અને તેર નોટો મેળવવામાં આવી છે અને આમ આ ચલણી નોટો છાપવાનો અને એને સર્ક્યુલેટ કરવાનો એક મોટા ક્રાઈમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આમની પ્રાથમિક પૂછપરછની અંદર હજી આમની સાથે સંકળાયેલા બીજા ઈસમોના નામ પણ મળેલા છે જેમની તપાસ હાલ ચાલુમાં છે આ ઉપરાંત એમને અગાઉ પણ જો કોઈ આવા ગુના કરેલા હોય અથવા તો અગાઉ આવી છાપ નોટો છાપી અને ક્યાંય સર્ક્યુલેટ કરેલી હોય તે તમામ બાબતની અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ રહી છે આમાં જે એક આરોપી છે નામે પ્રવીણભાઈ જયરામ ચોપડા જે અગાઉ આ રીતના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે અગાઉ અત્યાર સુધી લગભગ દસેક જેટલા ચલણી નોટોના જ ગુનાઓમાં પકડાયેલા છે અને છેલ્લે અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનામાં એ હજી ફરાર હતા એની અંદર એમને પકડવાના બાકી હતા તો જે ગુના સબક પણ એમની ધરપકડ કરવામાં આવશે અને આ જે ષડયંત્રમાં જે મુખ્ય એક ભાગ તરીકે એમનો ખૂબ જ અગત્યનો રોલ રહેલો છે અને એમને આ નોટો કેવી રીતે છાપવી કઈ જગ્યાએ છાપવી અને આમાં કોને કોને સાથે લેવા તે તમામ બાબતોનું પણ એમના તરફથી આની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ આમાં મળી રહ્યું છે કામરેજના વેપારીનો પુત્ર પ્રતિક ચોવટિયા ડુપ્લિકેટ નોટ વેચવા માટે નીકળ્યો હતો ક્રાઇમ પાંચે બાતમી મળતા કાર અટકાવતા બે હજારના દરની બસો ડુપ્લિકેટ નોટ ચાર પોઈન્ટ છ લાખની મળી હતી સરથાણાથી પ્રવીણ ચોપડાને પકડી બે હજારના દરની નવસો સાઠ નોટ ત્યાં પછી પ્રવિણના પુત્ર કાળુ પાસેથી બે હજારના દરની સાતસો પચાસ નોટ તેમજ મિત્ર મોહન પાસેથી બે હજારના દરની છસો નોટ મળી હતી બે હજાર પાંચ માં આ જમીન ગામના દિનેશ પટેલ મોહન પટેલ વેચાણ માં રાધારમણ જમીન ભાગમાં રાખી હતી બે હાજર પાંચ માં અમરનાથ યાત્રામાં થયેલા ગોળીબારમાં દેવસ્વામીનું નું નિધન થયું હતું જેથી રાધારમણ સ્વામી ને કબજો જમાવી લીધો હતો કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત